चंद्रगुप्त अने सम्राट अशोक तो आ पाठ में तेमना विषे तमने माहिती आपेली छे तो आज आपणे तेमनी समजूती मेळवशुं। रविवार होवाथी सोसायटीना सौ बाळकों मैदानमां क्रिकेट रमवा भेगा थया। तो रविवार हतो त्यारे सोसायटीना लोको छे ते क्रिकेट रमवा माटे बाळकों भेगा थया। भव्य जलपे टीम पाडी એટલે ભવ્ય અને જલ જલ્પે ટીમ પાડી હતી। બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો। જલ્પ બોલ્યો કે સિક્કો હવામાં નીચે જમીન ઉપર પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી। બાજુમાં ઉભેલો હેતાંશ બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? ભવ્યએ તેને સમજાવ્યો કે સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ, એટલે રાજા કિંગડ। સાત નાના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવી। આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો। ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવેલું છે। મૌર્ય વંશના સ્થાપક અને શાસક ચંદ્રગુપ્ત મૌર્ય વંશના સ્થાપક, તો તેમના વિશે તમને નીચે માહિતી આપી છે। બાળપણમાં રાજાની રમત રમવા ચંદ્રગુપ્ત ગીર પારખીની તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલા લઈ જઈ શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી હતી। ચાણક્યની તાલીમ, મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવી મગધની ગાદી તેમણે સંભાળી। મૌર્ય વંશની તેમણે સ્થાપના પણ કરી હતી। ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો હતો। ચાણક્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી પણ મળી રહે છે। ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મૃત્યુશીલ માર્ગદર્શનને ઘણો મહત્વનો ફાળો આપ્યો। ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને હરાવીને ચંદ્રગુપ્તે ચાર પ્રદેશો, જેમના તમને વિવિધ નામ પણ આપેલા છે, કાબુ, કદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા। ચંદ્રગુપ્તની બહાદુરી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજગુરુ મેથેસ્થનીને તેના દરબારમાં પણ મોકલ્યા। પાટલીપુત્રના રોકાણ દરમિયાન મેથેસ્થનીકે લખેલ પુસ્તક ઇન્ડિયામાંથી મગધ રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની આધારભૂત અને જાણકારી પણ આપી। રાજ્ય વિસ્તાર, તો ચંદ્રગુપ્તે પોતાની વિદ્વાન અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાના સત્તાનો પ્રચાર ભારતમાં અન્ય પ્રદેશોમાં પણ તેમણે કર્યો હતો। સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો તેમણે પ્રયાસ કર્યો। ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કદહારથી
વાયવ્યમાં છે પશ્ચિમ ગાંધાર સુધીના પ્રદેશોમાં પણ સત્તા હેઠળ હતા આમ સમગ્ર ભારતમાં મૌર્ય સામ્રાજ્ય સાર્વભૌમ સત્તા પરવર્તન તમને મૌર્ય સમયના જે છે એના અભિલેખોના જે સ્થળો છે તેમનો અહીં તમને એક નકશો આપેલો છે તો દરેક વિદ્યાર્થી નકશામાં દરેક વિદ્યાર્થી નકશામાં જે અભિલેખોના સ્થળો છે તે ધ્યાનથી જોવાના છે અને તેમના વિશે અભ્યાસ કરવાનો છે ચંદ્રગુપ્ત તેના જીવન અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂરના આશ્રમમાં બેળગોડામાં વિતાવ્યો પૂર્વ 297માં તે મૃત્યુ પામ્યો ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યા છેલ્લા વર્ષોમાં તેને જૈન ધર્મ અપનાવવાની વાત જૈન પુરાણોમાંથી પણ મળી આવે છે ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે મૌર્ય વંશની સ્થાપના ચોક્કસ આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી પણ મળી રહે છે એટલે વિવિધ જે પહેલાના સ્ત્રોતો છે એમાંથી પણ તેની માહિતી તમને મળી રહે છે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્તની મદદથી સ્થાપવામાં આવેલું છે સામ્રાજ્ય ભારત પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે તમને મૌર્ય વંશની જાણકારી મેળવવાના વિવિધ સ્ત્રોતો પણ આપેલા છે કૃતિ અને તેમની સામે લેખકનું નામ છે અર્થશાસ્ત્ર તો આચાર્ય વિષ્ણુગુપ્ત જાણતા પછી ઇન્દિગ્રામ તો મેથસ્થાન દીપવંશ અને મહાવંશ તો બૌદ્ધ ગ્રંથ પછી મુદ્રા રાક્ષસ તો તેમનું છે લેખક વિશાખદ તો આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ ગોત્રાવેલા શિલાલેખો સ્તંભલેખો ગુફાલેખો સ્તૂપો વિહારો વગેરેમાંથી ઐતિહાસિક તમને માહિતી પ્રાપ્ત કરી થાય છે ગ્રાન્ડ ટ્રંક રોડ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો આ મુખ્ય રોડ છે આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું તે તામ્રલિપ્ત થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયામાં જોડતો તે સમયે ગંગાના મેદાનથી પણ ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો છે એટલે વધારે વિસ્તાર પામેલો છે શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં રોડનું પુનઃનિર્માણ કરાવ્યું એટલે આ રોડ છે તેનું ફરીવાર નવી યોજના દ્વારા નિર્માણ કરાવ્યું અંગ્રેજી શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી રોડનું પુનઃનિર્માણ કરાવ્યું એટલે ફરીવાર તેની રચના કરી હતી વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે બિંદુસાર ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો હતો પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલ વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રહ્યો અને તેની ભેટ પુત્ર અશોકને આપીને બિંદુસારને મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુષિમ્ની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય તરીકે પણ નિમણૂક થઈ હતી સુષિમ્ના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવા નિષ્ફળ રહ્યો જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડીને બળવો દબાવ્યો બિંદુસારે આ શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો અને પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રી ભર્યા સંબંધો જાળવી રાખ્યા મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી આ રાજ્ય કર્યું સમ્રાટ અશોક પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુષિમ અને બીજા સાવકાર ભાઈઓ સાથે થયેલા સંઘર્ષના કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્ર અશોકે રાજ્યાભિષેક થયો હતો રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળે રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો તેના શિલાલેખ જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કદહાર પેશાવરથી ઉત્તર ભારતના નેપાળ સુધી દક્ષિણે મૈસૂર સુધી પશ્ચિમે
ભેગી ફેલાયેલી